છે બરાબર છે કેમ કે નર્મદા જે છે એ ઉપર કે ઉત્ત
ઉત્તર ભારતથી આવે નીકળે છે બરાબર અને છે નીચે દક્ષિણ ભારત એટલે કે જે આપણે ભારતનો નકશો જોઈએ એટલે ઉપરથી આ નર્મદાને આવે છે અને બધે આમાં ફરતી ફરતી કે નીચે દક્ષિણ ભારત છે ત્યાં પહોંચે છે એટલે એના બે ભાગ પડે છે બરાબર ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે નર્મદાને રેવા શા માટે કહે છે તો કે નર્મદાને રેવા શું કામ કહે છે તો કે નર્મદા છે એ ક્યાં કૂદતી હોય છે ક્યાં ઉછળતી હોય છે ક્યાં શાંત વહેતી હોય છે ક્યાં પાણીનો ધસમસત પ્રવાહ પણ હોય છે અને ક્યાં વ્યવસ્થિત શાંત રીતે પણ વહેતી હોય છે ક્યાં ઠંડી હોય છે એટલે કે કૂદતી એટલે કે ક્યાં તમને મેં પાઠમાં શું છે ત્યારે કીધું કે ઉપર કેટલો ઊંચો છે તો ધોધનો પડતો હોય છે નર્મદા એટલે કે ઉછળતી કૂદતી એ રીતે કહે છે બરાબર એટલે કે ઊંચેથી ક્યાં ધોધ પડતો હોય ક્યાં શાંત નદીની જેમ વહેતી હોય ક્યાંક આડા આવા રસ્તામાંથી પસાર થતી હોય એટલે એને રેવા કહે છે કે નર્મદા નદી ક્યાં કૂદતી ક્યાં ઉછળતી અને ક્યાં શાંત વહે છે તેથી તેને રેવા કહે રેવા રેવા પણ કહે છે બરાબર છે હવે આ પાઠના પ્રશ્ન જવાબ છે એ તમારે આજે બે વખત રૂપકમાં ને એક વખત પાકી રૂપમાં લખવાનું છે બરાબર આજનું હોમવર્ક તમારું એ છે કે આ પ્રશ્નના જવાબ તમારે પાકી રૂપમાં એકવાર લખવાના છે અને બે વાર છે એ રૂપકમાં લખવાના છે ફરી મળશે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ